સુરતથી હાલ મહત્વના સમાચાર સાંભળવા આવ્યા છે. શહેરના અનેક રોડ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. સુરતથી આ મહત્વપૂર્ણ વિગતો અત્યારે સામે આવે છે, જે ઓવરબ્રિજ બંધ કરીને રોડને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. સુરતમાં સર્કલથી નહેર રોડ તરફ જવાની સલાહ આપવામાં આવી છે. સુરતમાં સરોલી મેટ્રો બ્રિજનું સ્પામ નમ્યો હોવાની વિગતો અત્યારે સામે આવી છે, જ્યારે શહેરના અનેક રોડ ને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઓવરબ્રિજ બંધ કરી રોડને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. રેસમાં સર્કલથી લઈને નહેર રોડ તરફની જવા સલાહ આપવામાં આવી છે, ત્યારે પોલીસની અલગ અલગ ટીમ મેદાને અત્યારે જોવા મળી છે. ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશ બંધી કરવામાં આવે છે. બ્રિજ સ્પામનું કામ હજુ બે દિવસ સુધી ચાલશે. અત્યારે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે સુરતમાં સારોલી મેટ્રો બ્રિજનો સ્પામ નમી ગયો છે. સારોલી કડોદરાને જોડતો જે રોડ છે, તે રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોના એક બ્રિજનો સ્પાન નમી ગયો છે અને તેના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે સુરત શહેરના જે વિવિધ વિસ્તારો છે, વિવિધ વિસ્તારોમાં જે મેઇન રોડ છે ત્યાંથી વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને ખૂબ જ કહી શકાય કે મોટો ટ્રાફિક જામ જે છે તે અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે જે પ્રકારે દ્રશ્ય જોઈ શકાય છે, પોલીસ જે છે તેને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારોમાં આ અલગ અલગ રૂટો જે છે તેમને ખાસ કરીને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સાથે વાત કરું, સાહેબ, જે પ્રકારે ટ્રાફિક સર્જાય છે, કયા કયા રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને કઈ રીતે કામગીરી? હાલમાં જે કડોદરા હાઈવે ઉપર આપણા સુરત તરફના હાઈવે પર જે મેટ્રોની કામગીરી ચાલે છે એમાં ભરત કેન્સર હોસ્પિટલ પાસે મેટ્રોનો સ્પામ ડેમેજ થઈ ગયો છે અને બે દિવસથી એની રિપેરિંગની કામગીરી ચાલે છે અને એ જોખમી હોવાથી સંપૂર્ણ અમારે એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને જેટલો પણ વાહન વ્યવહાર એ રોડ પરથી ચાલતો હતો એને અમારે અલગ અલગ પોઈન્ટથી ડાયવર્ટ કરવો પડ્યો છે, જેમાં મુખ્યત્વે અમે પર્વત પાટિયાથી તમામ વાહન છે વાહન વ્યવહાર એ સંપૂર્ણ અમે કેનાલ રોડ તરફ ડાયવર્ટ કર્યો છે અને કડોદરા રોડ તરફથી જે ટ્રાફિક આવે છે એને અલગ અલગ પોઈન્ટ જેમ કે વેડસા પાટિયા પછી સણિયા હેમત સરોલી એવા અલગ અલગ પોઈન્ટથી અમે ડાયવર્ટ કર્યું છે જેથી અલગ અલગ દિશામાં ટ્રાફિક વહેંચાઈ જાય અને ટ્રાફિકનું ભારણ ઓછું થાય. પણ હાલમાં કેનાલ રોડ પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધારે હોવાથી અમે અલગ અલગ જે ટ્રાફિકના વિભાગ છે ત્યાં પણ અમે પોઈન્ટ ટેમ્પરરી ઊભા કર્યા છે, જે ભારે વાહનો બંધ કરી અને શહેરમાં ન પ્રવેશ તે માટેની તકેદારી છે તે હાલ રાખવામાં આવી રહી છે. કેમેરામેન કેસી વગાજા સાથે દિવસ પરમાર, મંતવ્ય ન્યૂઝ સુરત.